વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો, આજે બનાસકાંઠા કચ્છમાં હળવા વરસાદની આગાહી. તાપીમાં 3 જેટલી માંગણીઓને લઈને યુથ કોંગ્રેસનું રેલ રોકો આંદોલન, એક મહિનામાં નિરાકરણની ખાતરી સાથે આંદોલન સમેટાયું. ગાંધીનગરમાં વધુ એક આંદોલન, પડતર માંગણીઓને લઈ મહેસૂલ કર્મચારીઓની ગાંધીનગરમાં રેલી, 10,000થી વધુ કર્મીઓ હડતાલ ઉપર. સમાચારોમાં વાત કરીશું વિગતવાર. તો રાજકોટ તાલુકાના સરદાર ગામે ટ્રક અને આઈશર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા. સરદાર ગામે ટ્રક અને આઈશર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઈજા પામનાર એક વ્યક્તિને સારવાર અર્થે સરદારની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. અકસ્માતને પગલે આઈશરમાં રહેલો માલ રોડ પર વેરવિખેર થતાં લોકોના ટોળા જોવા માટે ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. આગળ વધતા વાત કરીશું સુરતની. સુરતના સચિન વિસ્તારમાં હોજીવાલા રોડ નંબર 6 પર આગ લાગવાની ઘટના બનવા પામી. હોજીવાલા વિસ્તારમાં રામજી મંદિર નજીક એક ઇન્ડસ્ટ્રીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી, ત્યારે મહાનગરપાલિકાના 6 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરાયા. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સેવાઈ રહ્યું છે, તો મોટા નુકસાનનો અંદાજો પણ સામે આવ્યો. આ તરફ સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં બીકોમ, બીબીએ, બીસીએ, બીએ સહિતના અલગ અલગ કોર્સની પરીક્ષાઓમાં 370 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા છે, જેમાં વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળી લોકલ એક્ઝામિનેશન કમિટીનો રિપોર્ટ તૈયાર કરાયો. વિદ્યાર્થીઓને સજા અપાતા પહેલા ફેક્ટ ટીમ દ્વારા સજાનો રિપોર્ટ બનાવાશે, ત્યારે ફેક્ટ ટીમ હિયરિંગ કરી સિન્ડિકેટને સજાની ભલામણ કરશે. આ તરફ અમરેલીના દાતરડીના ગ્રામજનોએ ચક્કાજામ કર્યો. હાઈવેની કામગીરી બંધ હોવાને લીધે ખૂબ જ ધૂળ અને કાંકરી ઉડવાથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને રોષે ભરાયેલા ગ્રામજનોએ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર બેસીને ચક્કાજામ કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ ઘટનાને પગલે ડુંગરપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગ્રામજનોને સમજાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. બીજી તરફ વાત કરીશું તાપી નજીક સોનગઢના ચંપાવાડી રેલવે ક્રોસિંગ પાસે યુથ કોંગ્રેસે રેલ રોકો આંદોલન કર્યું. ચંપાવાડી ફાટક પાસે ઓવરબ્રિજની માંગ, સોનગઢ ખાતે એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજની માંગ તેમજ શાળા મર્જ કરવાના વિરોધમાં યુથ કોંગ્રેસે આંદોલન કર્યું હતું અને ગુડ્સ ટ્રેન રોકી વિરોધ નોંધાવ્યો હતો, જેને કારણે રેલ વ્યવહારને અસર થઈ હતી. જોકે સ્થાનિક રેલવે તંત્ર તેમજ ડીઆરએમએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા ખાતરી આપી અને એક મહિનામાં જ કોઈ ઉકેલ લાવવાની બાંહેધરી આપતા કોંગ્રેસે આંદોલન સમેટ્યું હતું. જોકે હજી ઉકેલ નહીં આવે તો ફરી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. યે જો લેવલ ક્રોસિંગ 58 હૈ, રેલવે કે નિયમ કે અનુસાર ઇસમે ફ્લાયઓવર બનના ચાહીએ, રેલવે ઇસસે સહમત હૈ ઓર રેલવે કો ઇસકે કોસ્ટ કા 50% દેના હૈ, બાકી 50% પૈસા ગુજરાત રાજ્ય સરકાર કો દેના પડેગા. ઉસકે લીએ હમારી બાતચીત જારી હૈ ઓર મીટિંગ મેં યે નિર્ણય હુઆ હૈ કે હમ ઓર ભી તેજી સે ગુજરાત રાજ્ય સરકાર કે સાથ બાતચીત કરેંગે ઓર ઇસકા સમાધાન જલ્દ સે જલ્દ નિકાલેંગે, તાકી યે લેવલ ક્રોસિંગ આગે અગલે સાલ યાની નયે સાલ મેં શરૂ હો સકે. રેલવે તંત્ર તરફથી જવાબદાર અધિકારી ખાસ મુંબઈથી અહીંયા હાજર હતા. એમણે પોતે એવું ખાતરી આપી છે કે 50% જે રેલવેનો હિસ્સો છે એ રેલવે 50% ફાળો આ ઓવરબ્રિજના નિર્માણ માટે આપવા તૈયાર છે.
અને કલેક્ટરશ્રી દ્વારા પણ ફોન પર વાત થયા મુજબ કલેક્ટરશ્રી તમામ જવાબદાર એજન્સીઓ જેવી કે સ્ટેટ આરએનડી ડિપાર્ટમેન્ટ, નેશનલ હાઈવે ડિપાર્ટમેન્ટ અને રેલવે ડિપાર્ટમેન્ટ એ ત્રણે ત્રણના જવાબદાર અધિકારીઓ સાથેની મિટિંગ કલેક્ટરની અધ્યક્ષતામાં વ્યારા ખાતે 31 ડિસેમ્બર પહેલાં યોજવામાં આવશે અને ત્યાં અમારું પ્રતિનિધિમંડળ પણ હાજર રહેશે અને ત્યાં અમને વ્યવસ્થિત રીતે લેખિતમાં બાંહેધરી આપવામાં આવશે કે આ પુલનું નિર્માણ ક્યારે શરૂ થશે, ક્યારે મંજૂર કરવામાં આવશે, કેટલા પૈસામાં કાર્ય પૂર્ણ કરવામાં આવશે એની બાંહેધરી અમને મળે ત્યારે જ અમારું આંદોલન સ્થગિત અમે કરીશું. હાલ પૂરતું અમે રેલવેની મુસાફરોને ધ્યાનમાં રાખીને કે આ દક્ષિણ સોનગઢમાંથી આવતા જતા લોકોને ધ્યાનમાં રાખીને આ આંદોલન અહીં સ્થગિત કર્યું છે. તો આ તરફ જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ખેડૂતો પરેશાન થયા છે કે ટેકાના ભાવે મગફળી વેચવા વહેલી સવારે 3 વાગ્યે જ ભાડાના વાહન કરીને આવેલા ખેડૂતોને મોડે સુધી માર્કેટમાં પ્રવેશ નહીં અપાતા ખેડૂતો હેરાન પરેશાન બન્યા હતા. ટેકાના ભાવે ધીમી ગતિથી ચાલતી પ્રક્રિયાને લઈ ખેડૂતો નારાજ જોવા મળ્યા હતા. આ તરફ વાતાવરણમાં એકાએક પલટો આવતા કચ્છના સરહદી લખપત તાલુકામાં ગત મધરાત્રે કમોસમી વરસાદ વરસ્યો. તાલુકાના દયાપર, ઘડુલી, વર્માનગર, દોલતપર, મેઘપર, નારાયણ સરોવર સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદી ઝાપટું પડતા માર્ગ પરથી પાણી વહેવા નીકળ્યા હતા. શિયાળામાં મેઘાવી માહોલ, વાતાવરણીય વિષમતા સર્જી તો સવારે પણ સમગ્ર કચ્છ જિલ્લામાં ઝાંકળ સાથે ગુલાબી ઠંડી પડતા રોજિંદા વાહન વ્યવહાર અને જીવન પર અસર પડી હતી. આ તરફ પાલનપુર હાઈવે પર એરોમા સર્કલ ફરતે ટ્રાફિક સમસ્યા શિરદર્દ રૂપી બની છે ત્યારે ટ્રાફિકની વગરતી જતી સમસ્યાઓને લઈને જન આંદોલનના ભણકારા વાગી રહ્યા છે, જેને લઈને હવે તંત્ર હરકતમાં આવ્યું છે. પાલનપુર હાઈવે પર ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વકરતી જાય છે. પોલીસ પાસે તેનો કોઈ ઉકેલ નથી. ચારેય તરફ 2 થી 3 કિલોમીટર સુધી લાંબી કતારો લાગી છે ત્યારે વાહન ચાલકો સાથે શહેરીજનો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 108 કે એમ્બ્યુલન્સ ફસાઈ જવાને પણ બરરોજ બેરોજ કિસ્સાઓ બને છે ત્યારે શાળા, કોલેજો અને સરકારી કચેરીઓ ખુલવાના અને બંધ થવાના સમયે તો ટ્રાફિક જામના ભરવા દ્રશ્યો સર્જાય છે. રોજબરોજની સમસ્યાઓથી ત્રસ્ત શહેરીજનો હવે ટ્રાફિક જામથી છુટકારો ઈચ્છી રહ્યા છે. જે કપરી બની રહી છે જેના કારણે લોકોને, ગ્રામજનોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને બીમાર દર્દીઓ, વિદ્યાર્થીઓ અને જરૂરતમંદો એ પોતાને નિર્ધારિત સમયે પહોંચી શકતા નથી. એટલા માટે જો આ સમસ્યાના નિવારણ માટે યોગ્ય ઉપાય કરી પોલીસને સાથ સહકાર આપી અને પોલીસ પણ સારી રીતે કામ કરી યોગ્ય ઉકેલ લાવે તે માટે હું પોલીસ વડાને પણ વિનંતી કરું છું અને સાથે સાથે સરકારશ્રીને પણ વિનંતી કરું છું કે એના અંગે વહેલામાં વહેલો બાયપાસ બનાવવામાં આવે અથવા કોઈ બ્રિજ બનાવી એના આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી હું વિનંતી કરું છું. એક જાગૃત નાગરિક તરીકે અને એક પાલનપુરના રહેવાસી તરીકે છેલ્લા 15-1 દિવસથી એરોમા સર્કલ ઉપર જે ટ્રાફિકની સમસ્યા બહુ ગંભીર બનતી જાય છે. 2-2 કિલોમીટરની લાઈનો એ સવારે 10 વાગે કે સાંજે 6 વાગે કોઈ પણ ટાઈમે આવો 2-2 કિલોમીટરની લાંબી લાઈનો અહીંયા જોવા મળે છે. એટલે તાત્કાલિકપણે આ ટ્રાફિકનો હલ વહીવટીતંત્ર કરે. વહીવટીતંત્ર પણ હાલ જોઈ રહ્યા છીએ કે ખુદ જિલ્લાના પોલીસ વડા આજે ફિલ્ડ ઉપર દેખાઈ રહ્યા છે. પોલીસ તંત્ર, વહીવટીતંત્ર પ્રયત્નશીલ છે. પણ એક મેં કીધું કે પાલનપુરી નાગરિક તરીકે એક વિનંતી છે કે ઝડપીમાં ઝડપી યા તો ટ્રાફિક સિગ્નલ યા તો કંઈ પણ કરીને આનું નિરાકરણ આવે. હિંમતનગરથી ઉદયપુરના માર્ગનું કામ ચાલી રહ્યું હોવાથી ટ્રાફિક એરોમા સર્કલ પાસે ડાયવર્ટ કરવામાં આવે છે, જેને કારણે ટ્રાફિક થતો હોવાનું બહાનું આગળ ધરી અને પોલીસે પણ હાથ ઊંચા કરી દીધા છે. પ્રશાસન નક્કર પગલાં ભરવાને બદલે માત્ર થીંગડા મારી સમસ્યા પર ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. હિંમતનગરથી જે રાજસ્થાન તરફનો જે રોડ છે એ રોડ ઉપર બીજા ઓવરબ્રિજ બનાવવાનું તથા બીજા રોડનું અન્ય કામ ચાલુ હોય, મોટાભાગની જે માલવાહક વાહનો જે છે એ આ રસ્તેથી જવાનું વધુ પસંદ કરે છે. એના લીધે અહીંયા પાલનપુરથી જે
નીકળવાનો જે ફ્લો છે મોટા વાહનોનો એ વધી ગયેલો છે અને વધી જવાના કારણે એરોમા સર્કલનું ટ્રાફિક બહુ હેવી ટ્રાફિક થઈ ગયેલ છે. એ હેવી ટ્રાફિક થવા છતાં એ સુચારુ રીતે કઈ રીતે ચાલે અને લોકોને તકલીફ ના પડે અને ઝડપથી નીકળી શકે એ માટેના પ્રયત્નો હાથ ધરેલ છે. અને એ માટે જે સર્કલ છે ગોળ એ પણ નાનું કરવું તથા ચારે બાજુથી જે રોંગ સાઈડથી વાહનો ઘૂસી જાય છે એ ના ઘૂસે તે માટે પણ એના પગલાં લેવાનું શરૂ કરેલ છે. અને આ રીતે વાહન વ્યવહાર એકદમ સુચારુ રીતે અને કોઈને તકલીફ ના પડે એ રીતે ચાલે એના માટે પૂરતા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. પાલનપુરના એરોમા સર્કલ પર વખરતી જતી ટ્રાફિક સમસ્યાને નાથવા માટે ખુદ જિલ્લા પોલીસ વડા પોલીસ કાફલા સાથે આવી પહોંચ્યા હતા, જેઓએ ટ્રાફિક સમસ્યાના નિવારણ અર્થે જરૂરી વિચાર વિમર્શ કર્યા હતા. જો કે પાલનપુરની પ્રજાને નજીકના દિવસોમાં તો આ સમસ્યામાંથી છુટકારો મળે તેવા કોઈ અણસાર જણાતા નથી. સંજય જોશી, નિર્માણ ન્યૂઝ, પાલનપુર. આ તરફ કેવડિયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક નર્મદા જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ હસ્તક નવનિર્માણ પામેલા આરોગ્ય વન ખાતે વેલનેસ સેન્ટરની સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો. આ સેન્ટરને ગુજરાત વન વિભાગ અને કેરળના શાંતિગીરી આશ્રમના સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવતા પ્રવાસીઓ સહેલાણીઓ માટે આ વેલનેસ સેન્ટરમાં પ્રવાસીઓ તેમજ જાહેર જનતાને શિરોધારા, શિરોબસ્તી, નાસ્ય, રસાયણ ચિકિત્સા, સ્ટીમ બાથ અને મસાજ જેવા ઉપચારો કેરળ પ્રદેશમાં ઉપયોગમાં લેવાતી ઉપચાર પદ્ધતિથી અનુસાર આપવામાં આવશે તથા વેલનેસ સેન્ટરમાં ચર્મશુદ્ધિ, કુમકુમાદી લેપમ, સ્ટ્રીબિથલેમ ઓઇલ, પેટની તકલીફ ઉદર સુધા, હૃદય માટે હરિદર શાંતિ વગેરે જેવી સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. કેવડિયા ખાતે આરોગ્યવનમાં એક વેલનેસ સેન્ટર જેમાં આયુર્વેદ, સિદ્ધા, યોગા એ તમામ ઉપચારો અને એની આધુનિક ફેસિલિટી પણ ટ્રેડિશનલ ઉપચારો એ આજે અહીંયા અવેલેબલ થયા છે અને આજે એની શરૂઆત પણ કરવામાં આવી છે. તો એ ખૂબ જ આપણા સૌના માટે ગર્વની વાત છે. આવનાર સમયમાં લોકો દૂર દૂરથી આ વેલનેસ સેન્ટરનો લાભ લેશે અને જે પર્ટિક્યુલરલી સ્ટેચ્યુ જોવા માટે કેવડિયા પધારતા હોય છે તેમના માટે આ ખૂબ જ સારી તક છે. તેઓ 2-3 દિવસનું અહીંયા વેકેશન ગાળીને પણ પોતાની રીતે અહીંયા રિજ્યુનેશન અથવા તો પંચકર્મ વગેરે ઉપચારો અહીંયા કરાવી શકશે. હમ શાંતિરી આશ્રમ ગુજરાત ગવર્નમેન્ટ કી ગુજરાત ગવર્નમેન્ટ કી દોનો કી કન્જોઇન્ટ મેં ગુજરાત કી કેવાડિયા મેં એક નયા વેલનેસ સેન્ટર શરૂ કિયા હૈ અભી સે. તો મેં યહાં પે આયુર્વેદ કે બારે મેં થોડા સા બતાના ચાહતા હું. આયુર્વેદ કી મેઇન તત્વ હૈ સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આદુરસ્ય વિકાર પ્રશમનમ. ઇસકા મતલબ હૈ કી જો કોઈ ભી હેલ્થી હૈ અભી ઉસકા હેલ્થ હમકો સંરક્ષણ કરના હૈ ઓ જો કોઈ જો કોઈ જો કોઈ જો કિસી કો થોડા સા ભી હેલ્થ મેં કુછ પ્રોબ્લમ આ ગયા તો ઉસકા સ્વાસ્થ્ય કો હમ ઠીક સે ઠીક કરકે ઉસકો ફિર સે હેલ્થી સ્ટેજ મેં લાના હૈ. તો ઇસી વિશન કે સાથ હમ યે વેલનેસ સેન્ટર શરૂ કિયા હૈ અભી અભી હમ લોગ સબ મિલ કે શાંતિગીરી આશ્રમ કા એક વેલનેસ સેન્ટર શરૂ કર રહે. શાંતિગીરી આશ્રમ કા જો મેઇન એમ હી હૈ જો સ્થાપક ગુરુ હૈ ઓર્ગેનાઇઝિંગ ઉનકા યહી માનના હૈ કે કુછ ભી હૈ ઇસ દુનિયા મેં વો તીન ચીજ સે ઠીક હોતા હૈ. મીન્સ લોગો કો જો નોલેજ મિલના ચાહીએ વો તીન ચીજ સે મિલતા હૈ. વો હૈ અન્નદાન, આદુર સેવન ઓર આત્મબોધ. ઉસમે જો એક હૈ મેઇન તીન મેં એક હૈ આદુર સેવન. વહી હૈ જો મેડિકલ વેલનેસ જો હમ બોલતે હૈ વો યહાં શરૂ કર રહે હૈ આજ ઇસ દિન. બીજી તરફ અમદાવાદના સાયન્સ સિટી ખાતે સ્ટાર્ટઅપ ટેકનોલોજી સમિટનો પ્રારંભ થયો છે. આ સમિટ 12-14 ડિસેમ્બર સુધી ચાલશે.
મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં આ સમિટની શરૂઆત કરાઈ. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે સાયન્સ સિટી ખાતે વૈજ્ઞાનિક ગેલેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્યપ્રધાન રૂપાણીએ સ્ટાર્ટઅપ પર ભાર આપતા જણાવ્યું કે ટેકનોલોજી પર બીજા દેશ પર આધારિત રહેવું પડે છે, ત્યારે ભારત જ ટેકનોલોજીનું નિર્માણ કરે એટલા માટે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે નવા ભારતના નિર્માણ માટે યુવાનો પાસે યુવાનો અપેક્ષા રાખી રહ્યા છે. ભવિષ્યનું ભાવિ અને ખાસ કરીને જ્ઞાન વિજ્ઞાનને શક્તિના રૂપમાં, આજે સંસાધનના રૂપમાં કેવી રીતે ઉપયોગમાં લાવી શકાય અને એ દિશામાં પણ આજે સાહસ થઈ રહ્યા છે. વિજ્ઞાન બે વસ્તુ વગર સંભવ નથી. એક તો સમસ્યા અને સમસ્યામાંથી સતત પ્રયોગો. વિજ્ઞાનમાં બધું જો સંપૂર્ણ હોય, સમસ્યા જ ન હોય તો ઉત્સુકતા પણ ન હોય, સંશોધન માટેની તીવ્રતા પણ ન થાય, અને એટલા માટે જરૂરિયાતની સામે ઉત્સુકતા એ આવશ્યક છે. વિજ્ઞાનમાં નિષ્ફળતા પણ નથી હોતી, પ્રયાસો હોય છે, પ્રયત્નો હોય છે, પ્રયોગો હોય છે, અને એના અંતમાં સફળતા પણ હોય છે. અને એટલા માટે સ્ટાર્ટઅપ આજના સમયની માંગ છે. આપણે ટેકનોલોજી જે ઇમ્પોર્ટ કરવી પડે છે, બીજા દેશના આધારિત રહેવું પડે છે, એને બદલે ભારત જ ટેકનોલોજીનું નિર્માણ કરે, અને એટલા માટે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવ્યું. સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, એ બે સૂત્રો આપણા વડાપ્રધાને આપને આપ્યા, અને મને આનંદ છે કે ગુજરાતમાં આજે 5,000થી વધુ સ્ટાર્ટઅપ આપણા યુવાનો કરી રહ્યા છે. રાજ્ય સરકાર આઈ ક્રિએટ એ સંસ્થાને, વર્લ્ડ ક્લાસ ઇન્સ્ટિટ્યૂટને ઊભી કરીને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા, અલગ અલગ યુનિવર્સિટીઓ, સરકારને ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ, આઈ ક્રિએટ અને ટેકનોલોજી અને સાયન્સ સિટી દ્વારા આપણે આ વિષયને આગળ વધારવા માગીએ છીએ. તો આ તરફ ઝારખંડ વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કાની 17 સીટો પર ગુરૂવારના રોજ સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું. આ તબક્કામાં ઝાવીમો પ્રમુખ અને પૂર્વ મુખ્યપ્રધાન બાબુલાલ મરાંડી, આજુસ પ્રમુખ અને પૂર્વ ડેપ્યુટી સીએમ સુરેશ મહેતા, રાજ્ય સરકારના નગર વિકાસ મંત્રી સીપી સિંઘ અને શિક્ષામંત્રી નીરા યાદવ સહિત 309 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાં મહિલા ઉમેદવારોની સંખ્યા કુલ 32 છે. मेरा नाम मनोज कुमार गोराई है. मैं पहली बार वोट देने आया हूँ हमारे यहाँ वादुडी बूथ पे. मैं एक स्टूडेंट हूँ और मेरा एक मुद्दा है कि यहाँ पे हमारे सिंहभूम कॉलेज में छात्र की संख्या बहुत ज़्यादा है और सभी एडमिशन नहीं ले पाते हैं. तो मैं इस उम्मीद से वोट कर रहा हूँ कि यहाँ पे कॉलेज एक खुलना चाहिए और बाकी हमारे राष्ट्र हित के लिए वोट कर रहा हूँ. આ તરફ સુપ્રીમ કોર્ટમાં આજે 5 જજોની બેઠક અયોધ્યા કેસને લઈને 18 પુનર્વિચાર અરજીઓ પર સુનાવણી કરવામાં આવી રહી છે. આ સુનાવણીની ખંડપીઠ ચીફ જસ્ટિસ એસ એ બોબડેની સાથે જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને સંજીવ ખન્ના જેમાં હાજર રહેવાના છે. સુપ્રીમ કોર્ટ અયોધ્યા મામલામાં કરવામાં આવેલી રિવ્યુ અરજીઓ પર આજે સુનાવણી કરશે. બંધ ચેમ્બરમાં 5 જજની ખંડપીઠ 18 અરજીઓ પર સુનાવણી કરશે. આ દરમિયાન નક્કી કરવામાં આવશે કે આ અરજીઓ પર સુનાવણી ઓપન કોર્ટમાં કરવામાં આવશે કે નહીં.
સાથે જ અરજીઓના મેરિટ પર પણ વિચાર કરવામાં આવશે. આ પહેલા નિર્મોહી અખાડાએ પણ રિવ્યુ અરજી દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. નિર્મોહી અખાડાએ તેની અરજીમાં કહ્યું કે આ નિર્ણયના એક મહિના બાદ પણ રામ મંદિર ટ્રસ્ટમાં તેની ભૂમિકા નક્કી નથી. કોર્ટ આ મામલામાં સ્પષ્ટ આદેશ આપે. ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ તેની સાથેની જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને સંજીવ ખન્ના સુનાવણી કરશે. સુનાવણી આજે બપોરે 1:40 શરૂ થશે, જે બંધ રૂમમાં ચાલશે. આ ખંડપીઠમાં જસ્ટિસ સંજીવ ખન્ના નવો ચહેરો હશે. પ્રથમ બેન્ચની આગેવાની કરનાર તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ રિટાયર થઈ ચૂક્યા છે. સંજીવ ખન્નાએ તેમનું સ્થાન લીધું છે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ મામલામાં 9 નવેમ્બરે ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે વિવાદિત જમીન રામલલ્લાને એટલે કે રામ મંદિર બનાવવા આપવા માટેનો નિર્ણય કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. આ તરફ ડિસેમ્બર 2012માં નિર્ભયા સામૂહિક બળાત્કાર અને હત્યા કેસના તમામ દોષિતોને તિહાડ જેલમાં એકત્રિત કરવામાં આવ્યા છે. આ કેસના એક દોષિતને મંડોલી જેલમાંથી તિહાડ જેલ લેવાયો છે, તેમ જેલ અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું. પરિણામે નિર્ભયા કેસના દોષિતોને ગમે ત્યારે ફાંસીના માછડે લટકાવી દેવામાં આવે તેવી સંભાવનાઓ પ્રબળ બની છે. ત્યારે આ બધાની વચ્ચે ફાંસી આપવા માટે મેરઠ જેલથી પવન જલ્લાદને દિલ્હી બોલાવવામાં આવી ચૂક્યો છે. પવન જલ્લાદ આજે તિહાડ જેલ પણ પહોંચી ગયો છે. દિસંબર ભાઈ બિલકુલ હોલી ચાહીએ ફાંસીને, મેરા તો માનના યે હૈ. પહેલે તો ઉનકા ટ્રાયલ હોતા હૈગા, ચારો કા વેટ ચેક કરેંગે, તખ્તા ચેક કરેંગે ઓર રસ્તા ચેક કરેંગે. ઉસકે બાદ ફિર ટાઈમ હોતા હૈગા 6 યા 7 બજે કા ટાઈમ, જો ભી વો ટાઈમ દેવે ઉસ ટાઈમ પર જો હૈ ઉન્હે દી જાયેગી. ઉસકે લિયે કહે રહે, જબ જો માતા પિતા કે સાથ જો હુઆ વો બહોત ગલત હુઆ, ઉન્હોને દર્દનાક જો હાદસા કરા હૈ વો મેરા દેશ પૂરા કાંપ રહા હૈગા કે ઇનકો તો ફાંસી હોના હી ચાહીએ. કેવલ એક દિન પહેલે મીટિંગ હો જાતી હૈ હમારી અધિકારી કો સાથ મેં એસ એસ કરના, કોઈ ભી નિયંત્રણ નહીં આયા મેરે પાસ. બિલકુલ મેં અગર મુજે બુલાયા દિલ્હી તો મેં જરૂર જાઉંગા, મેં રેડ બિલકુલ તૈયાર હું. મેં તો એક તરફ લગ્નની મોસમ જામી છે, જો બીજી તરફ તસ્કરો પણ સક્રિય થયા છે. ત્યારે રાજકોટ શહેરમાં ફરી એકવાર તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. શહેરના પેલેસ રોડ પર એક સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરીને ₹12,00,000ના મુદ્દા માલની ચોરી કરી. મકાન માલિક બહારગામ ગયા હોવાનો તસ્કરોએ લાભ ઉઠાવ્યો અને સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા સહિત 12,00,000ના મુદ્દા માલની ચોરી કરી હતી. તસ્કરોએ ઘીના ડબ્બા તેમજ અનાજ પણ છોડ્યું ન હતું, ત્યારે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. જોકે આ સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. ભોગ બનનાર સોના ચાંદીના દાગીના બનાવી આપવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને આ સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. એ બપોરે અમે હું અમારી મિસિસ ને મારા બે બાપા અમે લગ્નમાં જવા માટે નીકળ્યા હતા અહીંથી તાળો મારીને, ને પછી અહીંયા લગ્ન અટેન્ડ કર્યા. પછી કાલ રાત્રે જ અમે ગઈકાલે રાત્રે અમે અહીંયા આવ્યા. 1:30 રાત્રે 1:30 વાગી ગયા, 1:45 વાગી ગયા. આવીને જોયું તો મેઇન ગેટનો જે ડીલર હતો તાળો મારેલો હતો, ને અંદર આવીને જોયું તો અહીંયા મેઇન ગેટ જે છે અહીંયા તાળો તૂટેલો પડેલો હતો. અહીંયા તો અમે એકદમ ચક્કરમાં પડી ગયા. પછી અંદર આવીને જોયું તો આખો વેર વિખેર પડેલો હતો, બધો આખો સમાન આખો મતલબ વેખી નહીં ગયો હતો. ને રસોડામાં ઘીના ડબ્બા ને બધે મતલબ ઘઉં ને હોઉં ને બધું વિખેરીને ચોખ્ખા ઘીના ડબ્બાય લઈ ગયા, ઘઉં લઈ ગયા, ને ઉપર અમારે દાગીના જે લોકરમાં પડ્યા હતા મારી મિસેજના દાગીના, એ દાગીના લઈ ગયા, સોના લઈ ગયા, લોકો છોકરાઓને જે સેવિંગ કરેલી જે પૈસા રૂપિયા જે પડ્યા હતા પર્સમાં, એક પર્સમાંથી એટલે 100-200 રૂપિયા પડ્યા હતા એ પણ લઈ ગયા બધું આખું. ફરિયાદી શ્રી વેણુભાઈ જે જયરાજ પ્લોટ ખાતે રહે છે, તેમને એવી જાહેરાત કરી હતી કે તેમના ઘરે લોકો રાત્રે જતા એમના ઘરના દરવાજાના નકુચા તૂટેલા હતા અને અંદર જઈને તેમણે તપાસ કર્યું તો એમના જે સોના ચાંદીના દાગીના અને એમના જે કેમેરા લીધેલા હતા એ અને રોકડ રૂપિયા એમ કરીને ટોટલ 12,43,000નો મુદ્દામાલની ચોરી થઈ ગયેલી જણાવતા પોલીસે તેની તપાસ તેની ફરિયાદ નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરેલી છે. અને આ ઘટના અને આ જે ગુનો બન્યો છે એને શોધી કાઢવા માટે પોલીસે ફિંગરપ્રિન્ટ, ડોગસ્કોડ અને એફએસએલની ટીમને બોલાવી તેની તપાસ કરાવેલી છે અને અલગ અલગ ટીમ બનાવી અને આ જે ચોરી થયેલી છે તેને શોધી કાઢવા માટે પોલીસ પ્રયત્નશીલ છે.
સુપ્રીમ કોર્ટે હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ હત્યા બાદ થયેલા ચાર આરોપીઓના પોલીસ એન્કાઉન્ટર મામલામાં ત્રણ સભ્યોના ન્યાયિક તપાસ પંચની રચના કરી છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ વીએસ સિરપુરકર તેના પ્રમુખ હશે. આ ઉપરાંત આ પેનલમાં બોમ્બે હાઈકોર્ટના પૂર્વ જજ રેખા અને પૂર્વ સીબીઆઈ ડિરેક્ટર કીર્તન પણ મોજૂદ રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પંચને પોતાનો રિપોર્ટ છ મહિનામાં આપવો પડશે. કોર્ટે આ મામલામાં રાજ્ય સરકારની અલગથી તપાસ કરવાના આદેશને પણ ફગાવી દીધો છે અને કહ્યું છે કે આ મામલામાં નિષ્પક્ષ તપાસ જરૂરી છે. લોકોને સાચું જાણવું પણ અતિશય જરૂરી છે. The Supreme Court Honorable Chief Justice S.A. Bobde headed bench, Justice S. Abdul Nazir and Sanjeev Khanna bench, order for appointing the special investigating team or commission or committee headed by a retired Justice S.V. Sirpurkar and another judge of Bombay High Court, Rekha Justice, and another CBI director, retired Mr. Karthikeyan. So all these three panel committee or commission will probe into the extrajudicial killing. And the committee will submit its report within 6 months period. In the meanwhile, the Supreme Court ordered stay of parallel inquiry of any other authority, including the Telangana government and as well as the High Court, NHRC. So all the other parallel inquiry or investigation now the stayed by the Supreme Court. આ તરફ જામનગર શહેરમાં અસામાજિક તત્વોનો આતંક વધતો જાય છે ત્યારે આવા તત્વો હવે પત્રકારો પર હુમલા કરતા પણ અચકાતા નથી. જ્યારે જામનગર પ્રેસ ક્લબના પ્રમુખ અને એક જાણીતા સમાચાર પુત્રના બ્યુરો ચીફ પણ શખ્સોએ હુમલો કર્યો હતો. ડીકેવી સર્કલ પાસે સળિયા વડે પત્રકારોને મૂડ માર મારવી શખ્સો ફરાર થઈ ગયા હતા, જેથી ઇજાગ્રસ્તો પત્રકારોને સારવાર માટે જીજી હોસ્પિટલ ખાતે ખસેડ્યા. તેમજ તેમને માથાના ભાગે બે જગ્યાએ સળિયાના ઘા વાગ્યા તો પોલીસે નાકાબંધી કરી હુમલાખોરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. એલસીબી એસઓજી સહિતની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ તરફ ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં યુવાનની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. કેટલાક અજાણ્યા શખ્સો યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને ફરાર થઈ ગયા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો, જેમણે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને ફરાર હત્યારાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ જૂનાગઢના વંથલી તાલુકાના રવની બરવાળા ગામની વાડી વિસ્તારમાં પથ્થરો કાઢવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન પથ્થરોને તોડવા માટે ટોટા ફોડવામાં આવતા હોય છે, જોકે અચાનક પથ્થરની ખાણમાં ટોટાનો બ્લાસ્ટ થતાં ઝેરી ગેસ ફેલાયો, જેને કારણે ખાણમાં કામ કરી રહેલા 15 જેટલા ખાણિયાઓને ગેસની અસર થઈ હતી. તત્કાલ કામ અટકાવી ઝેરી ગેસની અસર થઈ હોય તેવા તમામ ખાણિયાઓને 108ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા, જ્યાં હાલ એક વ્યક્તિની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. તો આ સાથે જ સમાચારોની સમાપ્તિ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. મને આપશો રજા. નમસ્કાર.